ગુડ મોર્નિંગ. આજે ચર્ચા કરીએ ઇંગ્લિશ ગ્રામરને સરળતાથી કઈ રીતે શીખવું અને ઇંગ્લિશ ગ્રામરને શીખવા માટેની મહત્વની બુકો કઈ, એકોર્ડિંગ ટુ માય વ્યૂ. મારી દ્રષ્ટિએ જેટલી પણ વાત કરું એ મારા અનુભવ મુજબ અને મને જે લેવલનું ઇંગ્લિશ આવે અને હું જે રીતે શીખો આ મુજબ તમને વાત કરીશ. આમાં ફેરફાર મતભેદ હોઈ શકે. તો શીખતી વખતે કોઈ પણ બાબત શીખતા હોય તો એકથી વધારે વ્યક્તિઓના, એકથી વધારે અનુભવીઓના વ્યૂ લઈ શકાય. એમાંથી તમને જે શ્રેષ્ઠ લાગે એ પદ્ધતિ અપનાવવાની હોય તમારા માટે. બટ આજે વાત કરું ઇંગ્લિશ ગ્રામરની અથવા તો ગ્રામરની. કોઈ પણ વ્યાકરણ છે, કોઈ પણ ગ્રામર છે એને શીખવાની વાત અથવા તો ઇંગ્લિશ ગ્રામર છે એ આપણે અઘરું કેમ લાગે છે. હવે જે વ્યક્તિઓ ઇંગ્લિશ ગ્રામરને જાણે છે, ઇંગ્લિશ ગ્રામર શીખેલા છે ઇન સેન્સ ઓફ ઇંગ્લિશ, સીધે સીધા ઇંગ્લિશમાં શીખેલા છે, એને કોઈ ગુજરાતી ગ્રામરનો સેન્સ લેવાની, એનો સહારો લેવાની જરૂર નથી પડતી. કેમ કે ડાયરેક્ટલી ઇંગ્લિશના વાતાવરણમાંથી ઇંગ્લિશ શીખીને આવે સીધે સીધું. જેવી રીતે આપણે ગુજરાતી ગ્રામર ન જાણતા હોવા છતાં પણ ગુજરાતી ગ્રામરનો બોલચાલની ભાષામાં એકદમ ભૂલ વગર પ્રયોગ કરીએ, એવી જ રીતે ઇંગ્લિશ છે, ઇંગ્લિશ વાતાવરણમાં આવતા હોવાના કારણે તે ઇંગ્લિશમાં ગ્રામેટિકલી બોલચાલની ભાષામાં ભૂલ નથી કરતા. પણ શક્ય છે કે એને ગ્રામરના સેન્સની કે ગ્રામરના પ્રિન્સિપલની ખબર ના હોય. તો ઇંગ્લિશ ગ્રામર શીખવા માટે જે લોકો ઇંગ્લિશ, જેનું ઇંગ્લિશ વીક છે, જે ઇંગ્લિશને નથી જાણતા, એના માટે વાત છે. જરૂરી છે કે આપણે પહેલાં ગુજરાતી ગ્રામરને સમજીએ. જેટલું તમારું ગુજરાતી, મારા અનુભવની વાત કરું, જેટલું તમારું ગુજરાતી ગ્રામર છે એ સરસ મજાનું હોવાનું, એટલું જ અંગ્રેજી ગ્રામર સરળતાથી આવડવાનું. હવે એવા કેટલાક ટોપિક છે જેને પાર્ટ ઓફ સ્પીચ કહી શકાય. એવા કેટલાક ટોપિક છે કે જે ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામરમાં એકદમ સમાન છે, એમાં થોડા અમથા ફેરફારોને બાદ કરતાં કંઈ જ ફરક રહેતો નથી. તો અહીંયા ચકાસીએ સ્વર. ગુજરાતી ગ્રામરમાં સ્વર શીખીએ અ આ ઈ સો એન સો, તો જસ્ટ એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવાનું, જેને ઇંગ્લિશમાં કહી શકાય વોવેલ્સ, એ ઈ આઈ ઓ યુ, નથિંગ મોર, એમાં તફાવત નથી. હા, ગુજરાતીના જે સ્વર છે એના વિડીયો છે એમાં જોઈ લેજો, એમાં ઘણું શીખવા લાયક છે આપણા ગ્રામરની દ્રષ્ટિએ. અહીંયા વોવેલ્સ પછી ઇંગ્લિશ ગ્રામરમાં વધારે એના પ્રશ્નો નીકળતા નથી. એવી રીતે વ્યંજન, તો જેટલા પણ વ્યંજનો છે ક થી ઇજ્ઞ સુધીના, જેમાંથી ક્ષ અજ્ઞ નથી ગણતા સો એન સો, તો એને ઇંગ્લિશમાં કહેવામાં આવે કન્સોનન્ટ. ઇંગ્લિશ ગ્રામરમાં આપણે પડતી મુશ્કેલીનું મુખ્ય રીઝન એ છે કે જે આપણી નજર સમક્ષ સેન્ટેન્સ આવે છે, જે પ્રશ્ન આવે છે, એ પ્રશ્નને આપણે સમજી શકતા નથી. વી ડોન્ટ નો અબાઉટ પાર્ટ ઓફ સ્પીચ, એ વાક્યમાં રહેલા એક એક શબ્દના એડ્રેસને આપણે ખબર નથી. એક એક શબ્દ ઇંગ્લિશ ગ્રામરનો કયો મોભો ધરાવે એ આપણે ખબર નથી. ગુજરાતી ગ્રામર ન જાણતા હોય તો પણ સેમ સિચ્યુએશન થઈ. પછી આવે છે નામ. નામ શીખીએ, સ્વર વ્યંજન મળી અને ચોક્કસ અર્થ ઉત્પન્ન કરે એને કહી શકાય નામ. એક સિક્વન્સ છે ગ્રામર શીખવાની, એક ગ્રામેટિકલ મોભો છે એ બીજા મોભામાં અસર કરતો, એક ગ્રામેટિકલ ટોપિક છે એ બીજા ગ્રામેટિકલ ટોપિકનો સપોર્ટિંગ ટોપિક હોય તો એને શીખવો જરૂરી છે. જેવી રીતે સરવાળા, એકથી દસ સો એકડાનું કોઈ મૂલ્ય નથી, બટ એના સિવાય સરવાળા બાદબાકી ના આવડે, સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર સિવાયનું આગળનું મેથ્સ ના આવડે, એવી રીતે આ બાબતો જરૂરી છે. તમારું પાર્ટ ઓફ સ્પીચ જેટલું મજબૂત એટલું જ તમારું ગ્રામર મજબૂત, આઈ થિંક સો. તો એના વિશે જ વાત કરું છું. નામ, ગુજરાતીમાં નામ અને નામના પ્રકારથી આપણું કામ રોડવાઈ જાય છે કે નામના પાંચ પ્રકાર છે, વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક, દ્રવ્યવાચક અને ભાવવાચક. બટ અહીંયા નાઉન, ગુજરાતીના નામના પ્રકાર છે એ બેઠે બેઠા ઇંગ્લિશના નાઉનના પ્રકાર છે. વ્યક્તિવાચક નામ તમે જોતા હોય, જ્યારે ગુજરાતી ગ્રામર શીખીએ ત્યારે અનુસંધાનમાં એની સાથે સેકન્ડ ટોપિક તરીકે, પેટા ટોપિક તરીકે ઇંગ્લિશને જોતું રહેવાનું. દાખલા તરીકે તમે, આપણે નામ શીખતા હોય તો એવું કેમ ના વિચારીએ કે નામનું ઇંગ્લિશ શું થાય, તો કે નાઉન. સમૂહવાચક નામ, સમૂહવાચક નામનું ઇંગ્લિશ કલેક્ટિવ નાઉન, તો એમાં એક કલેક્ટિવ સમૂહવાચક નામ જોવા મળે આપણે કે સૈન્ય, તો એનું ઇંગ્લિશ કરો આર્મી, ધેટ ઇઝ કલેક્ટિવ નાઉન. સુનિલ, સુનિલ નામ છે, વ્યક્તિવાચક નામ છે, તો વિચારીએ કે વ્યક્તિવાચક નામને ઇંગ્લિશમાં શું કહે, તો પર્સનલ કે પ્રોપર નામ, તો સુનિલ ઇઝ પર્સનલ કે પ્રોપર નામ. સોનું, સોનું કયા પ્રકારનું નામ છે, ગુજરાતીમાં ખબર હોય કે દ્રવ્યવાચક, તો બસ ઇંગ્લિશમાં એને મટીરિયલ નાઉન કહેવામાં આવે, ગોલ્ડ, નથિંગ મોર. મતલબ કે જ્યારે ઇંગ્લિશ શીખતા હોય ત્યારે ગુજરાતી ભાષાને સાથે રાખવાની, ગુજરાતીના શબ્દો જોતા રહેવાના, ગુજરાતીના અર્થ જોતા રહેવાના. જ્યારે ગુજરાતી ગ્રામર શીખો છો ત્યારે ઇંગ્લિશને એના અનુસંધાનમાં રાખવાનું, ધેટ ઇઝ ગુડ વે, એક સારો રસ્તો છે શીખવા માટેનો. અહીંયા નામથી પતી. બટ નાઉનમાં, નાઉનમાં વધારે બાબતો શીખવાની છે. નાઉન નંબર જે આપણે શીખી રહ્યા છે હાલ, નાઉન નંબર
નાઉન નંબર એટલે કે નાઉન નામનું વચન, એક વચન બહુવચન સિંગ્યુલર પ્લુરલ આ પણ શીખવું પડે. આમાં અહીંયા એક વચન આપણે સરળતાથી આવડી જાય, બટ એનું ઇંગ્લિશ કરવાનું છે સિંગ્યુલર પ્લુરલ. નાઉન જેન્ડર જાતિ, સ્ત્રીવાચકના પુરુષવાચક નામ, પુરુષવાચકના સ્ત્રીવાચક નામ. ગુજરાતીમાં નથી શીખવું પડતું કેમ કે આપણે સરળતાથી ખબર હોય કે ઘોડો છે એનું સ્ત્રીવાચક નામ ઘોડી થાય, બટ ઇંગ્લિશમાં નથી ખબર હોતી એટલે જ પૂછાય છે કે હોર્સનું ફિમેલ એન્ડ મેર થાય. તો અહીંયા એટલે સુધી એને ડીપ લઈ જવું પડે બટ અનુસંધાનમાં. એના પછી સર્વનામ, નામની જગ્યાએ વપરાતો શબ્દ એને સર્વનામ કહી શકાય. આ બાબત આપણે ગુજરાતીમાં સરળતાથી શીખી શકતા હોય તો જસ્ટ એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરો જેને કહી શકાય પ્રોનાઉન. વ્યક્તિવાચક સર્વનામ પર્સનલ પ્રોનાઉન, નથિંગ લાઇક હાર્ડ, એકદમ સરળ છે. બટ ગુજરાતી ગ્રામર શીખો ત્યારે અંગ્રેજીના અનુસંધાનમાં રાખો. જ્યારે તમે પ્રોનાઉન શીખો છો ત્યારે પ્રોનાઉનના જેટલા પ્રકાર છે એ પ્રકારને ગુજરાતીમાં જોતા જાઓ, એકદમ સરળતા રહેશે. વિશેષણ, વિશેષણ એડજેક્ટિવ, એડજેક્ટિવ ઇંગ્લિશમાં જેને કહીએ એડજેક્ટિવ. વિશેષણોના જેટલા પ્રકાર ગુજરાતી ગ્રામરમાં છે સેમ, અમુક પ્રકારોને બાદ કરતાં બધા સમાન છે ઇંગ્લિશમાં. ઇંગ્લિશમાં એને એડજેક્ટિવ કહીએ. વિશેષણના પ્રકારોની વાત કરીએ તો અહીંયા છે વિકારી અવિકારી આવે છે, અહીંયા અવિકારી વિકારી જેવું નહીં આવે, પણ વિધેયાનો અનુવાદ એ પણ સેમ છે. મતલબ કે વિશેષણ જ્યારે ગુજરાતીમાં શીખતા હોય ત્યારે સાથે સાથે એડજેક્ટિવને જોતું રહેવું, ઇંગ્લિશમાં જ્યારે એડજેક્ટિવ શીખતા હોય ત્યારે સાથે સાથે વિશેષણને જોતું રહેવું. જેટલા પણ ટોપિક છે ઇંગ્લિશ ગ્રામરમાં અને ગુજરાતીમાં સમાન છે, મતલબ કે આ બંને વિષયને એટલા ટોપિકમાં અને આ સિવાયના થોડાક ટોપિકમાં સાથે શીખવાથી વધારે સરળતા રહેશે. ક્રિયાપદ, ઇંગ્લિશમાં જેને વર્બ કહીએ, અહીંયા સકર્મક અકર્મક આવે છે તો અહીંયા ટ્રાન્ઝિસિવી ટ્રાન્ઝિસિવ આવે છે, કંઈ ફરક નથી. અહીંયા એક ક્રિયાપદનો પ્રકાર આજ્ઞાર્થ છે તો અહીંયા ઇમ્પેરેટિવ થઈ જાય. આપણે સેન્સ છે, આપણે કામ કરવાનું છે. ગુજરાતી ગ્રામર ઉપરથી ઇંગ્લિશ ગ્રામરના ટોપિકનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવાનું. તો એના પછી ક્રિયા વિશેષણ એડવર્બ, હું રમું છું, ધીમેથી રમું છું. ગુણવાચક રીતવાચક, રીતિદર્શક ક્રિયા વિશેષણ છે તો આઈ પ્લે સ્લોલી, તો એ સ્લોલી શબ્દ છે એ રીત દર્શાવે, મેનર દર્શાવે. મતલબ કે ક્રિયા વિશેષણ અને એડવર્બ એ પ્રકાર પણ સમાન છે. આપણે કરવાનું છે ઇંગ્લિશનું ગુજરાતી અને ગુજરાતીનું ઇંગ્લિશ. લાઇટ ઇઝ ક્લોઝ ડાઉન એન્ડ રેન ઇઝ ફોલિંગ, સો ગુડ. કૃદંત, કૃદંત એને ઇંગ્લિશમાં કહે પાર્ટિસિપલ. અહીંયા જોવા જેવી બાબત છે, વર્તમાન કૃદંત આપણે ગુજરાતી ગ્રામર શીખતા હોય તો વર્તમાન કૃદંતને કેવી રીતે બોલીએ, તો કે જ્યાં તો આવતો એ વર્તમાન કૃદંત છે. રમતા, બોલતા, ગાતા, સરળતાથી આ શીખી જઈએ. તો પાર્ટિસિપલનું પણ એવું જ છે, જેટલા પણ આઈએનજી વાળા રૂપ વર્બ તરીકે પ્રયોજાય છે જીરેન્ડ તરીકે, આ બધા છે વર્બલ નાઉન. મતલબ કે કૃદંત છે ડાન્સિંગ ડોલ, વોકિંગ સ્ટિક, પ્લેઇંગ ચિલ્ડ્રન, તો આ છે પાર્ટિસિપલ. જ્યાં તો આવતું હોય, જ્યાં આઈએનજી આવતું હોય તે પાર્ટિસિપલ છે. ભૂત કૃદંત ભાંગેલ, એ કે એલ કૃદંત જ્યાં લાગતું હોય તે ભાંગેલ છે. તો ઇંગ્લિશમાં પાસ્ટ પાર્ટિસિપલ બ્રોકન સમાન કોન્સેપ્ટ છે, બટ આપણે જાણતા ન હોય કે આ બાબત સમાન છે. સંયોજકો કન્જક્શન, હું અને તમે આવજો, યુ એન્ડ મી, એન્ડ અને એન્ડ ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવાનું છે. સહસંબંધવાચક પ્રેપોઝિશન, મારા માથા ઉપર પંખો છે અથવા ફરે છે, ઓવર માય હેડ, ઉપરનું ઇંગ્લિશ ઓવર. સંયોજકો શીખતા હોય ત્યારે કન્જક્શનને સાથે જોવાના. બહોળો ટોપિક છે ઇંગ્લિશમાં, બટ હું વાત કરું છું ઇંગ્લિશને શીખવાની, ગુજરાતીના અનુસંધાનમાં રાખીને શીખવાની. એના પછી વાક્યોના પ્રકાર સેન્ટેન્સ, જેને ઇંગ્લિશમાં કહીએ સેન્ટેન્સીસ. વાક્યના પ્રકાર સાદું વાક્ય, સિમ્પલ વાક્ય, સંયુક્ત વાક્ય, કમ્પાઉન્ડ, મિશ્ર વાક્ય, કોમ્પ્લેક્સ. એકદમ સમાન છે, આઈ વોચ ટીવી, હું ટીવી જોઉં છું, સાદું વાક્ય. આઈ વોચ ટીવી એન્ડ ઈટિંગ સમથિંગ, તો હું ટીવી જોઈ રહ્યો છું અને કંઈક જમી રહ્યો છું, તો કમ્પાઉન્ડ થઈ જાય. અને હું વાંચું છું તેથી મને યાદ રહે છે, આઈ રીડ સો ધેટ આઈ રિમેમ્બર, તો એ થઈ જાય કોમ્પ્લેક્સ. કહેવાનો મતલબ એવો છે કે જ્યારે ગુજરાતી ગ્રામર શીખતા હો ત્યારે ઇંગ્લિશને એના અનુસંધાનમાં રાખો, ઇંગ્લિશના શબ્દોને ચકાસો. જ્યારે ઇંગ્લિશ ગ્રામર શીખતા હો ત્યારે ગુજરાતીના શબ્દો ચકાસો જ્યાં સુધી પોસિબલ છે, જ્યાં સુધી ઇંગ્લિશ અને ગુજરાતી ગ્રામરને સાથે શીખવાનું છે. આપણે પણ અહીંયા જેટલી પણ સિક્વન્સમાં શીખીએ એને સાથે સાથે શીખવાનો પ્રયત્ન કરીશું. ક્યારે કહી શકાય કે આપણે ગ્રામરને થોડે થોડા જાણીએ, અહીંયા ચકાસો. એક વાક્ય છે, આ મારા મોટાભાઈ ગામમાં જાય છે પણ મહાદેવના મંદિરે જવાના નથી. આ આપણે જાણતા હોઈએ કે આ શું છે, તો કે આ મારા ભાઈ, આ શબ્દ છે એ કોઈને દર્શાવે
દર્શક વિશેષણ મારા, માલિકી દર્શાવે મોટા ભાઈની, મોટા ભાઈ, ભાઈ મોટા ભાઈ, મોટો કઈ ગુણ છે, ભાઈ શબ્દ છે એ જસ્ટ ભાઈ વાપરો તો જાતિવાચક નામ થાય ગામ, જાતિવાચક નામ થાય ગામમાં, સાતમી વિભક્તિ જાય છે, સંયુક્ત ક્રિયાપદ પણ, સંયોજક છે મહાદેવ, સમાસ છે ના, વિભક્તિ છે મંદિરે, સ્થળ દર્શક ક્રિયા વિશેષણ પણ છે, નામ પણ થઈ શકે, જવાના નથી, સંયુક્ત ક્રિયાપદ છે, મતલબ કે ગ્રામરના એક એક ટોપિકને આપણે જાણતા હોવા જોઈએ. અંતિમ, યુ આર અ ટીચર, યુ શુડ ટીચ કેરફુલી. યુ શું છે? સેકન્ડ પર્સન સિંગ્યુલર પ્લુરલ. આર શું છે? સપોર્ટિંગ વર્બ. ટુ બી ફોર્મ્સ છે જે પ્લુરલ માટે વપરાય. અ શું છે? આર્ટિકલ છે. ટીચર, ધેટ ઇઝ કોમન નાઉન. યુ ફરી વખત, શુડ મોડલ વર્બ્સ છે. ટીચ સિમ્પલ વર્બ છે. કેરફુલી એડવર્બ છે, મતલબ કે જેટલા પણ શબ્દોનો છે એને એડ્રેસ જાણતા હોય ત્યારે આપણે કહી શકીએ કે વી નો ગ્રામર. તો આવી રીતે શીખવાનો પ્રયત્ન કરજો. અને એકદમ શૂન્ય, કોઈ પણ વિષય આપણો શૂન્ય હોય તેમાં સ્ટાર્ટ તો કરી શકીએ. પહેલા ધોરણનું બાળક છે એ સાતમા કે આઠમા સુધીમાં પોતતા પોતતા ઘણા ટોપિક શીખી જાય તો આપણી એજ પણ એનાથી ક્યાંય વધારે છે. વી કેન સ્ટાર્ટ, શરૂઆત કરી શકાય. હવે ઇંગ્લિશ ગ્રામર માટે શીખવા માટે થોડીક બુકોનું સજેશન કરું તો, મેં ઇંગ્લિશ ગ્રામર શીખવાની શરૂઆત કરેલી હતી ઇઝી ઇંગ્લિશ ગ્રામર, સીસી અડાલજા પાઠમાલા ભાગ 1, 2 અને 3, ત્રણ ભાગ આવે છે, કોઈ પણ બુક સ્ટોરમાં અવેલેબલ છે. સીસી અડાલજા પાઠમાલા, એકદમ બેઝથી ગ્રામર તમે તૈયાર કરવા માંગતા હોય તો પ્રથમ આ બુકો કરજો. અને આ બુકોમાં અંદર એક પ્રકરણ પહેલાં કરજો, પછી બીજું, શક્ય હોય તો પહેલો જ ભાગ લ્યો, પહેલો ભાગ થાય પછી બીજો ભાગ લ્યો, ત્રીજો, 100-125ની કિંમતમાં ત્રણેય ભાગ આવી જાય છે. સરસ મજાનું છે. એક પ્રકરણ કમ્પ્લીટ કરો, એની એક્સરસાઇઝ પૂરો, પછી આગળ વધો. ચેક કરો, સેલ્ફ ચેક કરો, પછી આગળ વધો. હવે તમારું ગ્રામર થોડુંક એવરેજ બેઝ છે તો એક્ટિવ પેસિવ ટેન્સ, એક્ટિવ પેસિવ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેન્સ શીખવા માટે, પ્રિપોઝિશન શીખવા માટે શ્રેષ્ઠ મજાની, સરસ મજાની જો કોઈ બુક હોય તો રેડી રેકનરનું ઇંગ્લિશ ગ્રામર છે 11-12 ધોરણનું. આ બુક સરસ મજાની છે, અતુલ પ્રકાશનની છે, કોઈ પણ બુક સ્ટોરમાં મળી રહેશે. હવે જો ઇંગ્લિશ ગ્રામર તમે સારી રીતે જાણતા હોય, તમને આ બધી બુકોમાં તકલીફ ના પડતી હોય તો હાઈસ્કૂલ ઇંગ્લિશ ગ્રામર છે રેનેન માર્ટિનનું, આમાં મોટાભાગના પ્રિન્સિપલ કવર થાય છે. થોડુંક ટફ લેવલ છે, બટ યુ કેન, થોડું ઘણું ઇંગ્લિશ જાણતા હોય તો આ બુક છે, એની સાથે એની કી આવે છે, સરસ મજાની બુક છે. અને આમાં પણ એક એક પ્રકરણ આગળ વધવાનું, એને એક્સરસાઇઝ પણ કરતી જવી પડે. એ સિવાય હાલ અક્ષર પ્રકાશનનું એક આ ઇંગ્લિશ કમ્પ્રિહેન્સિવ ગ્રામર આવેલી છે, આ બુક સરસ છે, એકદમ સરસ છે. જેટલી પણ બુકો છે એને જોઈ લ્યો, ચકાસી લ્યો, તમારા લેવલ મુજબની બુક જે છે એમાંથી તૈયારી કરો. પરીક્ષા લેવલના પ્રશ્નો આપણી પરીક્ષામાં જે ડાયરેક્ટ બાબતો પૂછાય તે અહીંયા જોવા મળશે. આગળની જે સીસી અડાલજા પાઠમાલા છે એમાં તમને કદાચ ડાયરેક્ટલી પરીક્ષામાં પ્રશ્નો નહીં પૂછાય, બટ ઇટ ઇઝ બેઝ, બેઝ છે એ વધારે જરૂરી છે. તો આ એક ઇંગ્લિશ ગ્રામરની બુક છે. પછી વધારે એડવાન્સ ઇંગ્લિશમાં જવા માંગતા હોય તો અરિહંત પ્રકાશનની આ બુક છે, 901 પેજની, ખરીદી શકો. ઇંગ્લિશમાં છે બટ એવરીથિંગ ઇઝ કવરેડ, ઘણો આવી જાય છે. લગભગ ઇંગ્લિશ ગ્રામરના આપણી પરીક્ષાના લેવલના કોઈ ટોપિક બાકી નથી રહેતા, બટ ઇંગ્લિશ ગ્રામર હિન્દી ટુ ઇંગ્લિશ છે, ઇંગ્લિશ અને હિન્દીમાં છે. અને બીજી એક બુક છે લિસન પ્રકાશનની ઇંગ્લિશ ગ્રામર. આ બધી બુકોમાં ગ્રામર છે આ ઇંગ્લિશમાં આવે છે અને અમુક બુક હિન્દીમાં પણ આવે છે. આનું જે એડિશન છે હિન્દી ઇંગ્લિશ બંને છે, આ ઇંગ્લિશ એડિશન છે. મતલબ કે શીખો, શરૂઆત કરો તો બધું પોસિબલ છે. આજે મેં બુકો બતાવી, આ સિવાયની ઘણી સારી બુકો હોઈ શકે, પણ સીસી અડાલજા પાઠમાળાથી શરૂઆત કરી અને પછી જે બુકો છે જો તમારા લેવલ મુજબ બુકો ખરીદો. અને બીજો એક રસ્તો છે કે તમે 5, 7, 8 ધોરણથી જે વિકાસની ને નવનીતની જે બુકો મળે છે, ગાઈડ્સ કહીએ કે વિકાસ કહીએ, એનાથી પણ સ્ટાર્ટ કરી શકો. તો આશા રાખું કે ઉપયોગી સાબિત થઈ. આવી રીતે ઇંગ્લિશ અને ગુજરાતી ગ્રામરમાં આપણે આગળ આગળ વિડીયો અપલોડ કરતા રહેશું અને સિક્વન્સને પકડી રાખશું. તો પ્રયત્ન કરો કે આ બધી બુકો, અને સતત ને સતત કોઈ વિષયની પાછળ પડી જાઓ ને ત્યારે એ આવડે. પરીક્ષા લક્ષી જસ્ટ નથી રહેવાનું, મને કેમ ના આવડે, મને આવડવું જોઈએ, આ દ્રષ્ટિકોણ કેળવીને તૈયારી કરો તો કોઈ બાબત અઘરી રહેતી નથી. અન્યથા કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકશો કોમેન્ટમાં. થેન્ક યુ.